جتن پانچ ہیں امام بارہ ہے معصوم چودہ ہے اللہ ایک ہے پنجتن پانچ ہے امام بارہ ہے شیطان الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد للہ رب العالمین الصلاۃ والسلام علی اشرف الانبیاء والمرسلین وما ارسلناك الا رحمة للعالمين محبوب رب المشرقين ورب المغربين وجد الحسن والحسين المكي المدني القرشي الهاشمي المطلبي الابتهي مولانا مقتدانا هادينا وناصرنا بالقاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين من يومنا هذا إلى يوم الدين أما بعد فقد قال الله تبارك في كتابه المجيد وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم علم دعوني استجب لكم خدا بند عالم قرآن پاک میں ارشاد فرماوے چھے کہ تمہیں مارا تھی دعا کرو تمہاری دعا نے سامڑو چھو استجب لكم انہیں پورو پڑھ کرو چھو عزان محترم گیا درس ماہ میں بیان کرو کہ گھنی وقت انسان دعا کرے چھے پن دعا قبول نہ تھی تھا تھی پن انہیں اوپر وچارو جو یہ کہ کوئی ہمارا تھی کوئی نسا تھے وائدو تو نہ تھی توڑوا ماویو کہ جنا وائدہ نے پورو نہ کرو ہوئے ہمیں ہماری زندگی میں تکلیف میں ہوئے ہماری اولاد نے تینی تکلیف پڑتی ہوئے آ تو ایک وائدہ نہیں بات چھے بیجی گھنی بدی وستو چھے کہ جنا حساب تھی انسان نہیں دعا قبول نہ تھی ہوتی گیا درس میں آپ نے بیان کرو تو کہ بنی اسرائیل نہ جناب رسول اسلام نہ زمانہ میں تھے صحابی کے جو مہمان نوازی رسول اسلام نہیں کرے چھے اے بھی بے دعا کراوے چھے کہ منہ اونٹ کھپے چھے منہ گھیٹا کھپے چھے پر رسول اسلام کہے چھے جو بنی اسرائیل نہیں بوڑھی عورت نے جہم سوال کرو ہو تو انہا ماتے بہت سارو رہت جارے صحابہ پوچھے چھے سوال کے وہ کرو تو کہ جو بنی اسرائیل نہیں ضعیفہ کرو تو جناب موسیٰ علیہ السلام پوتانا سفر نے رستہ ماج مکین پاچھا مصر نے طرف چالیا جائی چھے અને મિસ્રની તરફ જઈને લોકો થી પૂછે છે કે જનાબે યુસુફની કબર ક્યાં છે તો કોઈ નિશાનદહી નથી કરતા બસ એક બતાડવામાં આવે છે કે એક ઝઈફા છે એક બૂઢી ઔરત છે કે જેને ખબર છે કે જનાબે યુસુફની કબર ક્યાં છે જનાબે મૂસા કહે છે કે તે ઔરતને બોલાવીને લાવવામાં આવે જ્યારે એના માણસો જે છે જનાબે મૂસાને એની પાસે જાય છે તો તે બૂઢી ઔરત કહે છે કે જનાબે મૂસાની બારગાહમાં કહેજો કે એલ્મ હાસિલ કરવા માટે علمની તકાઝા છે علمના તકાઝા છે કે જેને علم ખપતું હોય જાણકારી ખપતી હોય તે પોતે ચાલીને علم લેવા માટે જાય મને જરૂરત નથી મૂસાને علم મેળવવું છે મૂસાને કંઈ માલુમાત હાસિલ કરવી છે તો મૂસાને કહો એ પોતે મારા પાસે આવે કેમ કે જરૂરતમંદ હું નથી મૂસા જરૂરતમંદ છે તો જનાબે મૂસા જે છે પોતાના સાથીઓની સાથે જ્યારે એ સાંભળે છે તો કહે છે કે સાચી વાત છે કે علمના તકાઝા છે કે علمને હાસિલ કરવા માટે સામે એને સામે ચાલીને જવું જોઈએ ઇન્સાનને આજે ઇન્સાનને સામે મળતું હોય છે તો પણ લેવાને તૈયાર નથી આજે ચાલીને ઇન્સાન ક્યાંથી હાસિલ કરવા જશે તો ઇન્સાન એની ઉપર ગૌરવ ફિકર નથી કરતો મૂસા પોતે હાલીને તે ઝઈફાની પાસે જાય છે અને ઝઈફાને કહે છે કે તું મને બતાણ કે યુસુફ પૈગંબરની કબર ક્યાં છે અમને તેની વસિયતને પૂરું કરવું છે તો એક મરતબા તે ઝઈફા કહે છે કે હું બતાડવાને તૈયાર છું પણ એલ્મ જે છે મફતમાં નથી મળતો એને વેચાતું લેવું પડે એમાં થોડુંક વાપરવું પડે એની ઉપર ખર્ચો કરવો પડશે અને હું તમને ઇલ્મ દેવાને તૈયાર છું તે વાતની જાણકારી દેવાને તૈયાર છું પણ મારી ત્રણ હાજતેને પૂરું કરો તો હું તમને તે વાત બતાડવાને તૈયાર છું જનાબે મૂસા પૈગંબર જ્યારે સાંભળે છે તો એક મરતબા કહે છે મને તારી ત્રણ દુઆ મંજૂર છે ખુદાવંદ આલમની બારગાહમાં તે દુઆઓને તારી કબૂલ રાખીશ અને હું પૂરી કરાવીશ આ મારી જિમ્મેદારી છે મારી જમાનત છે પણ તું મને બતાણ કે યુસુફ પૈગંબરની કબર ક્યાં છે તો તે ઔરત કહે છે પહેલાં મારી ત્રણે ત્રણ દુઆઓ પૂરી કરાવ જ્યારે પૂછે છે કે તારી ત્રણ દુઆ કઈ છે તો તે ઝઈફા કહે છે સૌથી પહેલાં તો એ દુઆ કરો કે ખુદાવંદ આલમ મને અસરે નો નવે સરથી જવાન કરી દે જનાબે મૂસા એની દુઆને કબૂલ કરાવે છે અને તેને જવાન કરે છે જવાન થઈ જતી હોય છે ત્યારે કહે છે કે તારી બીજી દુઆ કઈ છે કે બીજી દુઆ એ છે કે જ્યારે હું જવાન થઈ જાઉં તો તમે મારી સાથે લગ્ન કરો એટલે મને તમારી પોતાની બીવી બનાવો જનાબે મૂસા એ પણ મંજૂર કરતા હોય છે કે ત્રીજી વસ્તુ ત્રીજી હાજત ત્રીજી દુઆ કઈ છે કે ત્રીજી દુઆ એ છે કે જ્યારે હું આ દુનિયાથી ચાલી જાઉં તો જન્નતમાં પણ તમારી બીવી બનીને રહું અઝીઝાને મોહતરમ ઝઈફાના ઓલો
જે માણસ છે કે જે રસૂલની મહેમાન નવાજી કરે છે, એ શું માંગે છે? ઊંટ માંગે છે, ઘેંટા માંગે છે. પણ રસૂલ કહે છે કે બની ઇસરાઈલની તે ઝઈફાની જેમ જો દુઆ કરી હોત તો તેના માટે બહુ જ બહેતર રહેત. શા માટે? જવાની શા માટે માંગે છે? કે તાકે જવાન થઈ જાઓ તો હું મૂસા નબીની સાથે નિકાહ કરી શકું, નિકાહ એ પોતાની ઝોજિયતમાં લઈ લે, એટલે કે હું આ દુનિયાથી ઉઠું તો આખરતમાં પણ જન્નતમાં મારી કામયાબી થાય, એટલે કે જન્નતમાં નબીની બીવી બનીને રહું, જન્નતમાં પહોંચી શકું. તો એની નજરમાં આકિબત હતી, આખરત હતી, જન્નત અને જન્નતની નેમતો હતી. કે જે ઇન્સાન આખરતની ઉપર પોતાની નિગાહોને રાખે છે તે ઇન્સાન પોતાની જિંદગીમાં કામયાબી હાસિલ કરતા હોય છે, કામયાબી મેળવતા હોય છે. પણ આજે ઇન્સાનની નજર જે છે ફક્ત દુનિયાને દુનિયાની વસ્તુઓની ઉપર, દુનિયાને દુનિયાની નેમતોની ઉપર, દુનિયાને દુનિયાના ઐશો આરામની ઉપર છે. ઇન્સાન અગર માંગે છે પોતાની જિંદગીમાં તો એવી જ વસ્તુ માંગતા હોય છે જેનાથી એની જિંદગી આબાદ રહે, ઐશો આરામથી દુનિયામાં જિંદગી બસર કરી શકે. આજે આપણને કંઈ દુઆ ખપતી હોય તો એવી દુઆ હોવી જોઈએ કે જેથી ઇન્સાનની આકિબત બખેર થાય, દુનિયામાં પણ કોઈ એવો ઝરિયો મળે તો તે ઝરિયાના ઝરિયેથી ઇન્સાન આખરતમાં કામયાબીની સાથે પહોંચી શકે, એવી દુઆ ઇન્સાનને કરવી જોઈએ. વાખરુદ્દવાન અલહમદ.